નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 3 વિષય ગણિત પર્યાવરણ આસપાસ પાઠ 1 પૂનમે શું જોયું સ્વાધ્યાય પોથીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 1 પૂનમે શું જોયું તેમાં આપણે આજે પ્રશ્ન 10 ચાલો પ્રવૃત્તિ કરીએ શીખવાના છે. આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 9 સુધી શીખી ગયા હતા. હવે આજે આપણે પ્રશ્ન 10 વિશે શીખીશું. અ વૃક્ષ નીચે થોડો સમય ઊભા રહો, અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો. જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એક વૃક્ષ પાસે આપણે થોડો સમય ઊભું રહેવાનું છે અને જ્યાંથી આપણને જે પંખ દેખાય છે તેના આપણે નામ લખવાના છે. તો થડ ઉપર તો જો ખિસકોલી, કાચીડો, વાંદરો. જમીન ઉપર ગાય, ઉંદર, ગરોળી. ડાળી ઉપર કીડી, જીવજંતુ, ઈયળ. પાંદડા ઉપર પંખી બેઠેલા જોવા મળે, ઈયળ જોવા મળે, ભમરો જોવા મળે. વૃક્ષની આજુબાજુ કાચબો, કૂતરો, ભેંસ વગેરે વસ્તુઓ આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે બ જોઈશું. તમે જોયેલા પ્રાણીઓને કદના આધારે ગોઠવો. આમાં વિદ્યાર્થી મિત્રો, જે પ્રાણીઓને તમે જોયા હોય તેને આપણે નાનેથી મોટા કદમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં ગરોળી, ઉંદર, છછુંદર, સસલું, કૂતરો, ઘેટું, બકરી, ગાય વગેરે જેવા, એટલે જે પ્રાણી સૌથી નાનું હોય તેને આપણે પહેલાં લખવાનું અને જે મોટું હોય તેમ તેમ લખતા જવાનું છે. ક નીચેના પ્રાણીઓને એક એક ઉપયોગ લખો. હવે આપણને અહીં કેટલાક પ્રાણીઓ આપેલા છે તેના આપણે એક એક ઉપયોગ લખવાના છે. પહેલું ઊંટ. તો રણ ઊંટ શા માટે કામ ઉપયોગી છે આપણને? તો રણમાં મુસાફરી કરવા માટે, ઊંટ ગાડીમાં સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઊંટ ઉપયોગી છે. ત્યારબાદ હાથી. તો હાથીનો ઉપયોગ છે મુસાફરી કરવા માટે, જંગલમાં મોટા લાકડા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે હાથીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજું છે ઘોડો. તો મુસાફરી કરવા માટે, ઘોડાગાડીમાં મુસાફરોને લઈ જવા માટે. ગધેડો. તો કે કુંભાર તેની પીઠ ઉપર દૂરથી માટી લાવવા માટે ઉપયોગી થાય છે. કૂતરો. તો ઘરની ચોકી કરે છે. પોલીસ ટ્રેનિંગ મેળવેલા કૂતરાઓ ઉપયોગમાં ચોરને પકડવા માટે થાય છે. ત્યારબાદ ગાય. તો કે ગાયનું દૂધ પૌષ્ટિક છે તેથી લોકો તેને પાળે છે. ગાયના દૂધમાંથી માખણ, ઘી અને છાશ બને છે જે પચાવવામાં હલકા છે. તો આપણે અહીં દરેકનો એક એક ઉપયોગ લખ્યો છે. હવે પ્રશ્ન આગળ વિદ્યાર્થી મિત્રો, તો તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીમાં રંગ ભરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે પ્રાણીઓ આપ્યા છે તેમાંથી તમારા ઘરમાં જે પ્રાણીઓ નહીં રહેતા હોય તેનામાં તમારે રંગ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ચાલો ગમ્મત કરીએ. નીચેના ચિત્રો જોઈને દરેકનું એક એક અંગ લઈને એક નવું ચિત્ર બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે 4 ચિત્ર આપ્યા છે તેમાંથી આપણે દરેકનું એક એક અંગ લેવાનું છે અને નવું એક ચિત્ર તમારે અહીં દોરવાનું છે. ચાલો ત્યારબાદ આપણે હકીનામાં જવાબ આપવાનો છે. ઘોડો ઘોડાવરમાં જોવા મળે છે. જવાબ આવશે હા. જીરાફ ઉપર ગુણ નાખવામાં આવે છે. જવાબ આવશે ના. ગાય ધણમાં જોવા મળે છે. હા. હિપ્પોપોટેમસ જંગલમાં જોવા મળે છે. જવાબ આવશે હા. ભેંસ ખાડુમાં જોવા મળે છે. જવાબ આવશે હા. હવે પ્રશ્ન નંબર 13, નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યમાં જવાબ લખો. તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા? તો તળાવની આસપાસ પૂનમે બકરી, ભેંસ, દેડકો, કાચબો વગેરે પ્રાણીઓ જોયા. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 14, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો.
પ્રશ્ન નંબર એક, કયું પ્રાણી એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા મારીને જાય છે? જવાબ આવશે વાંદરો. કયા પ્રાણીને ફેણ હોય છે? તો આપણને ખબર છે કે સાપ અથવા તો નાગને ફેણ હોય છે. પ્રશ્ન નંબર ત્રણ, કયા પ્રાણીના પગ થાંભલા જેવા જાડા હોય છે? તો હાથીના પગ થાંભલા જેવા જાડા હોય છે. કયું પ્રાણી દૂરની સવારી માટે વપરાય છે? તો ઘોડો એ દૂરની સવારી માટે વપરાય છે. કયા પ્રાણીની પીઠ ઉપર સુવાળા ત્રણ ચાર પટ્ટા હોય છે? તો ખિસકોલીની પીઠ ઉપર સુવાળા ત્રણ ચાર પટ્ટા હોય છે. કયું પ્રાણી ખેતર ખેડવા માટે ઉપયોગી છે? તો બળદ એ ખેતર ખેડવા માટે ઉપયોગી પ્રાણી છે. અહીં હવે આગળ આપણે પ્રશ્ન નંબર 15માં તફાવતના બબ્બે મુદ્દા લખવાના છે. તો પ્રાણી અને પક્ષી વચ્ચેનો તફાવત આપણે અહીં લખવાનો છે. પહેલું, પ્રાણીઓને ચાર પગ હોય છે જ્યારે પક્ષીઓને બે પગ હોય છે. નંબર બે, પ્રાણીઓ ઉડી શકતા નથી જ્યારે પક્ષીઓ ઉડી શકે છે. ત્રણ, પ્રાણીઓને આંચળ હોય છે, પક્ષીઓને આંચળ હોતા નથી. નંબર ચાર, પ્રાણીઓને ચાંચ હોતી નથી જ્યારે પક્ષીઓને ચાંચ હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, તમને મનગમતું શું વાક્ય લખો. દાખલા તરીકે, પ્રાણીઓ આપણા મિત્રો. અહીંયા તમારે તમને મનગમતું વાક્ય લખવાનું છે, જેમાં મેં લખ્યું છે પાણી બચાવો, પાણી આપણને બચાવશે. તમારે આ પ્રમાણે અલગ અલગ વાક્યો લખવાના છે.